વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કે જ્યાં પેટા ચૂંટણી થવાની છે અને મધુ શ્રીવાસ્તવે અહીંયા ફોર્મ ભર્યું હતું, જો કે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે કોંગ્રેસને સમર્થન આપ્યું અને પોતાની ઉમેદવારી પરત ખેંચી. મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ માટે પ્રચાર કરશે. હવે આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. સતત 6 ટર્મ ધારાસભ્ય પદે ચૂંટાનારા મધુ શ્રીવાસ્તવને 2022ની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહોતી આપી, જેથી તેઓ અપક્ષ તરીકે લડ્યા પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા. જોકે બાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને હવે પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની, તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે. મધુભાઈ સાથે 2 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી. અગાઉના સમયમાં અમે વિકાસ ના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું. વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા 36 મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકો આવે, બધા તાલુકાના મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો. 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે. 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના.